આજે બોરચોત છે બોરચોથ એટલે ગૌ માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ આ દિવસે મહિલાઓ ગાય માતાની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરે છે ત્યારે રાજકોટના ખેરડી ગામમાં મહિલાઓએ બોરચોત નિમિત્તે ગાય માતાની પૂજા કરી હતી બોરચોથ ને બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ ગોપાલ ગૌશાળા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખેડી રાજકોટ તાલુકાનું આ ખેરડી ગામ છે ખેરડી ગામ આજે બોરચોથ બોરચોથ નિમિત્તે અમારા આ ખેરડી ગામની પરંપરા ગોપાલ ગૌશાળાએ જાળવી રાખી છે કે બોરચોથને દિવસે ગાયનું મહિલાઓ સૌભાગ્યવતી સ્ત્રી ગાયો માટેનું બોરચોથનું વ્રત રાખે છે અને સાંજે ચાર વાગ્યા પછી વળતી ગાય એટલે કે ધણમાંથી પાછી આવતી ગાયની પૂજા આગાઉામાં કરવામાં આવે છે આગાશાળાની પરંપરા અમે છેલ્લા પચીસ વર્ષથી આ જાળવી રાખીશ બોરચોથનું મહત્વ પુરાણોમાં એવી રીતે લખેલું છે એની એક દંતકથા છે કે જે ભોળી વહુ જ્યારે સાસુજી બોરચોથના દિવસે આ બોરચોથ છે વહુ તમે આજે ઘઉલો રાંધજો આવું એક વહુને કામ સોંપી અને સાસુ પોતાના કામ ઉપર જાય છે પાછળથી ભોળી વહુના અજાણતા ઘઉંલો પોતાની ગાયના વાછડાનું નામ હતું તો વવે તો એકદમ ભોળી હતી અને એ વાસડાને કાપી હાંડલામાં નાખી હાંડલામાં હલાવી અને વાસળો રાંધો તો પછી જ્યારે સાસુ ઘેરે આવે છે અને પૂછે છે વહુ તમે આજે ઘઉલો રાંધો ઘઉંલો એટલે ઘઉંનું ધાનનું રસોઈ હોય છે બધાઇને પેલા મારા જય શ્રી કૃષ્ણ અને બધાઈને મારા પેલા જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર આજે ભારતીય સંસ્કૃતિમાં બોડચોથનું પૂજન કરવામાં આવે છે કે જે સ્ત્રીઓ છે એ બોડચોથમાં ગાયો ગાય અને વાછડાની પૂજા કરે છે તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતને ખૂબ જ મહત્વ દેવામાં આવ્યું છે અને દરેક દરેક સ્થળે આનું પૂજન કરે છે અવશ્ય આખો દિવસ વ્રત કરે છે સવારે વ્રત કરે છે ફળફળાદી અને આહાર લીએ છે અને સાંજે ઘોર જટાણે જ્યારે ગાયું આવે ત્યારે તેનું પૂજન કરે છે અને પછી બાજરના રોટલા રિસોડાનું શાક અને મગ ખાટા અને લાલ મરચાંની ચટણી એ ભોજન ગ્રહણ કરે છે અને આ દિવસે ગાયનું પૂજન કરી અને ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતને આ વ્રતનું પૂજન કરવામાં આવે છે અને ખેરડી ગામ ખાતે જે બહેનો છે એ બસો અઢીસો સુધી બહેનો બધી આવે છે અને પોતાનું વ્રત પૂર્ણ કરે છે